नमस्कार विद्यार्थी मित्रों, श्री रिधम प्राइमरी स्कूल नी ऑनलाइन एज्युकेशन नी यूट्यूब चैनल पर फरी एक वक्त आप सबनो हार्दिक स्वागत है। आजना लेक्चर में आजना टॉपिक में आजना वीडियो में आपणे धोरण 8 विषय विज्ञान चैप्टर नंबर 2 सूक्ष्म जीवो अपना शत्रु के मित्र आना विषे चर्चा करवानी छे। अगाउ आपणे 2 लेक्चर भणी गया, गया लेक्चर में छेले आपणे भण्या था रसीनी शोध विषे, अमुक अमुक रसीनी शोध कोणे करी थी, अने बाळको में छे अमुक रसीओ अपाय छे तो कई कई रसीओ क्यारे अपाय छे, कया रोग होय त्यारे अपाय छे ए आपणे शीख्या था। हवे आगळ आजे छे ए आपणे सूक्ष्मजीवो छे ए अमुक सूक्ष्मजीवो आपणा माटे फायदाकारक छे ए आपणे जोता था। एमां हवे आपणे भूमिनी फलद्रुपतामां वधारो कई रीते करे छे आ सूक्ष्मजीवो एना विशे अभ्यास करवानो छे। जो अमुक सूक्ष्मजीवो एवा होय के जे वातावरणमां रहेलो नाइट्रोजन वायु छे ए जमीनमां स्थापित करे ने जमीनमां एनो स्थापन करे, वातावरणमां जे वायु स्वरूपे रहेलो छे एनो छे ए जमीननी अंदर स्थापन करे छे। हवे आवुं नाइट्रोजन वायु छे એ જમીનની અંદર સ્થાપન થાય એનું એટલે જમીન છે એ ફળદ્રુપ બને, કારણ કે જમીનને નાઇટ્રોજનની જરૂર હોય। રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયાઓ છે, ક્યા બેક્ટેરિયાઓ યાદ રાખજો, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાઓ છે એ જમીનની અંદર છે એ નાઇટ્રોજન વાયુનું સ્થાપન કરે છે। એટલે આ રીતે છે એ જે ભૂમિ છે જમીન છે એની ફળદ્રુપતામાં વધારો થાય છે। ઓકે, હવે જોઈએ તો કે આને છે આ બેક્ટેરિયા છે એને કાર્બનિક નાઇટ્રોજન સ્થાપક પણ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો કે પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ છે એ સૂક્ષ્મજીવો છે એ ખૂબ જરૂરી છે, પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ છે એ સૂક્ષ્મજીવો ખૂબ જરૂરી છે। તમે ધોરણ 6 ની અંદર એક પ્રવૃત્તિ છે એ જોઈ હશે, અથવા તો યાદ ન હોય તો જોજો, કચરો હોય કચરો, ફળના છાલ છોતરા, શાકભાજીના છાલ કે એના કોઈ ભાગ, પછી ઘાસ છે, આવું પ્રાણીઓનું મળમૂત્ર છે, આવો કોઈ પણ કચરો છે, આવો કાર્બનિક કચરો એ તમે છે એ જમીનમાં દાટી દેવો, અને બીજી બાજુ છે એ જોઈએ તો પ્લાસ્ટિક છે, ધાતુઓ છે, કાચ છે, આવી વસ્તુઓ દાટી દેવી। હવે બંનેને છે એ થોડો સમય માટે રહેવા દેવાની, ત્યારબાદ થોડાક સમય પછી, થોડોક સમય એટલે કલાક બે કલાક એમ નહીં, દિવસોમાં 3-4 અઠવાડિયા છે એ રહેવા દેવાની, જોવાનું બેમાં શું તફાવત શું છે। 4-5 અઠવાડિયા રહેવા દો તો આ જે છાલ ને છોતરાને છે એનું શું થશે, એનું વિઘટન થઈ જશે, સડી જશે। પ્લાસ્ટિક છે, કાચ છે, ધાતુના ટુકડા છે એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થશે નહીં, કંઈ પણ એમાં થશે, કંઈ પણ ફેરફાર નહીં થાય। ઉષા માટે પછી ઓલું કમ્પોસ્ટ ખાતર બનાવવાનું આવે, યાદ હોય તો એના એના એ છે એ પણ ધોરણ 6 માં પ્રવૃત્તિ આવે છે ખાતર બનાવવા માટેની, તેમાં પણ આવો કચરો છે, પ્રાણીઓનો મળમૂત્ર, ઘાસ છે, ઘાસનો કંઈ એવો કચરો હોય તો એ છે, ફળના છાલ કેવું છે ઘરનો કચરો છે એમાં દાટી દેવામાં આવે, ત્યારબાદ એને 5-6 અઠવાડિયા પછી છે એને લેવામાં આવે છે। તો જુએ તો એ છે એનું વિઘટન થઈ જાય। તો આ શું છે વિઘટન શેના દ્વારા થાય, તો કે અમુક એક જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવોના કારણે છે એનું વિઘટન થાય છે, એ સૂક્ષ્મજીવો છે એનું વિઘટન કરે। આવી જ રીતે તમે જંગલમાં કે ક્યાંય પણ જોયું હશે કે વનસ્પતિ હોય તો વનસ્પતિના સડેલાઓ ભાગ છે, મૃત પ્રાણીના શરીર છે એ પણ છે જંગલમાં પડ્યા હોય, અમુક જગ્યાએ પડ્યા હોય, અમુક સમય પછી તમે જોવો તો ત્યાં હોય નહીં, લુપ્ત થઈ ગયા હોય, આપણે કે આ ક્યાં ગયું હશે, પણ થાય છે એવું કે આ સૂક્ષ્મજીવો જે છે એનું વિઘટન કરે છે અને જમીનમાં ભેળવી દે છે, અને આ રીતે છે એનું વિઘટન કરે અને ફરી પાછું કોઈ વનસ્પતિ કે કોઈ પ્રાણી
એનો પુનઃ ઉપયોગ કરે છે, મૃત પ્રાણીના શરીર કે મૃત વનસ્પતિના શરીર એના છે એ ફરી પાછો ઉપયોગ થાય છે। એટલે આવી રીતે છે એ દુર્ગંધ મારતી કોઈ એવી વસ્તુઓ હોય, કોઈ પ્રાણીના મૃત શરીર હોય તો સૂક્ષ્મ જેવું એનું વિઘટન કરે છે અને કોઈ પ્રાણી કે કોઈ વનસ્પતિ ફરી પાછું એને છે ઉપયોગમાં લે છે। એટલે આવી રીતે છે એ પર્યાવરણને શુદ્ધ કરે છે। એટલે પર્યાવરણના શુદ્ધિકરણમાં પણ સૂક્ષ્મ જીવોનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે। પર્યાવરણના શુદ્ધિકરણ માટે સૂક્ષ્મજીવો છે એ ખૂબ જરૂરી છે। હવે પછીનો આપણો ટોપિક એટલે હાનિકારક સૂક્ષ્મજીવો, એટલે કે આપણને નુકસાન પહોંચાડતા સૂક્ષ્મજીવો। ઘણા બધા એવા સૂક્ષ્મજીવો હોય કે જેના લીધે છે એ આપણને રોગ થાય, આપણને નુકસાન થાય। તો આવા સૂક્ષ્મજીવો છે એને રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય। શું કહેવાય? રોગકારક સૂક્ષ્મજીવો। હવે રોગકારક સૂક્ષ્મજીવો છે એ જ હાનિકારક સૂક્ષ્મજીવો, એટલે કે આપણને નુકસાન પહોંચાડે છે આવા સૂક્ષ્મજીવો। હવે એ આમ જોઈએ તો છે એ મનુષ્ય માટે છે એ રોગકારક સૂક્ષ્મજીવો એ ક્યાં ક્યાં છે કે કેવા છે એ આપણે જોઈએ। ઘણી વખત છે એ આપણને કોઈ સૂક્ષ્મ કોઈ રોગ થાય, ઓકે, એટલે દાખલા તરીકે શરદી કે એવું થાય, એટલે એમાં છે એ સૂક્ષ્મજીવોને લીધે છે એ શરદી થાય। શરદીને છે એ વાયરસને લીધે થાય છે, એના લીધે વાયરસને લીધે। તો વાયરસ છે એક શું છે? સૂક્ષ્મજીવ છે। એટલે સૂક્ષ્મજીવોને લીધે છે આપણને રોગ થાય છે। તો ઘણા બધા રોગો એવા હોય કે જે ચેપી હોય। ચેપી એટલે કેવા? કે કોઈ છે સંક્રમિત વ્યક્તિ છે, સંક્રમિત વ્યક્તિ એટલે એના શરીરની અંદર સૂક્ષ્મજીવો રહેલા, રોગકારક સૂક્ષ્મજીવો રહેલા છે। તો આવો કોઈ સંક્રમિત વ્યક્તિ છે એના સંપર્કમાં આવતા સીધી રીતે અથવા તો પછી હવા દ્વારા, પાણી દ્વારા કે ખોરાક દ્વારા, સંક્રમિત વ્યક્તિમાંથી સૂક્ષ્મજીવો હવા દ્વારા, પાણી દ્વારા કે ખોરાક દ્વારા, અથવા તો હવા, પાણી કે ખોરાક, અથવા તો એની સાથે છે એ ભૌતિક રીતે સંપર્કમાં આવતા જો આપણા શરીરની અંદર છે એ આવા રોગો થાય તો એને ચેપી રોગ કહેવાય છે। યાદ રાખજો, વ્યાખ્યા છે ફરી પાછી રિવાઇન્ડ કરીને પણ સાંભળી લેજો, પણ યાદ રાખજો આવા રોગો છે એને ચેપી રોગો કહેવાય। દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે કે જેને શરદી થઈ છે, આ વ્યક્તિ છે એ જેને શરદી થઈ છે એ છીંક ખાય, એ છીંક ખાય એટલે એના નાકમાંથી છે એ છીંક ખાય એટલે હજારો છે એ સૂક્ષ્મજીવો વાયરસ રૂપ સ્વરૂપે છે એ સૂક્ષ્મજીવો હવામાં ફેલાય છે। આ હવામાં ફેલાય એટલે એ વાયરસ છે એ બીજાના શરીરની અંદર શ્વાસ સ્વરૂપે છે એ જાય છે। બીજાના શરીરની અંદર જાય એટલે શું થાય? એને પણ આ રોગ થવાની છે એ પૂરેપૂરી સંભાવના છે, એ રહે છે, થાય જ, જો એની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય એટલે એને પણ શરદી થાય છે, આવું બને। એટલે આવી રીતે આને છે એ ચેપી રોગ કહેવાય। એટલે આવી રીતે ઘણા બધા સૂક્ષ્મજીવો છે એ ચેપી, ઘણા બધા સૂક્ષ્મજીવો છે હવા, ખોરાક કે પ્રાણી દ્વારા છે આપણે ફેલાય છે, અને અમુક એક પ્રાણીઓ છે એનું વહન પણ કરતા હોય, એના વાહક હોય, એ પણ આપણા સુધી પહોંચાડતા હોય, અમુક એક પ્રાણીઓ છે એ સૂક્ષ્મજીવોને આપણા સુધી પહોંચાડે અને આપણને રોગ થાય। માંથી એક બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ એટલે માખી। માખી છે એ જો સૌથી ખતરનાક કોઈ જીવજંતુ હોય ને તો એ માખી છે। કોઈ જીવજંતુ સૌથી ખતરનાક જીવજંતુ એટલે માખી, યાદ રાખવાનું। આ ઘરની અંદર જે આપણે માખી હોય છે ને એ જ આ શું થાય, દાખલા તરીકે પ્રાણીના મળમૂત્ર ઉપર અથવા તો કચરા ઉપર છે એ માખી બેસે, માખી બેસે
એટલે શું થાય, એમાં જે વાયરસ કે એમાં જે સૂક્ષ્મજીવો રહેલા છે, હાનિકારક સૂક્ષ્મજીવો, રોગકારક સૂક્ષ્મજીવો જે એમાં રહેલા છે, એ માખીના શરીર સાથે ચોંટે. હવે એના શરીર સાથે ચોંટે એટલે આ માખી છે એ ઘરની અંદર રહેલો ખુલ્લો ખોરાક હોય એ ખોરાક ઉપર બેસે. હવે એ ખોરાક ઉપર બેસે એટલે ત્યાં જે સૂક્ષ્મજીવો રહેલા હતા એ ક્યાં આવે, ખોરાક ઉપર. એનું વહન કોણે કર્યું, માખીએ. એટલે એ એક એનું એ છે એ સૂક્ષ્મજીવોનું વાહક છે. હવે એ ખુલ્લો ખોરાક છે એ આપણે ખાઈએ, ખુલ્લો ખોરાક આપણે ખાઈએ એટલે આપણને પૂરેપૂરી એ જે સૂક્ષ્મજીવો છે આપણા શરીરની અંદર જાય એટલે રોગો થવાની સંભાવના પૂરેપૂરી છે. એટલા જ માટે ખોરાક છે એ હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, જેથી કરી માખી કે મચ્છર કે એના પર બેસે નહીં. હજી એક ઉદાહરણ છે, મચ્છર, માદા એનેફિલિસિસ મચ્છર, યાદ રાખજો, માદા એનેફિલિસિસ મચ્છર કે જે મેલેરિયાના પરોપજીવી એનું વહન કરે છે, પ્લાઝ્મોડિયમ. પરોપજીવી એટલે પ્લાઝ્મોડિયમ, આ આપણે આવી ગયો અગાઉ પહેલા જ લેક્ચરમાં, યાદ રાખજો, યાદ કરજો ક્યાં આવેલું છે. ઓકે, એટલે પાછું એ લેક્ચર તાજો થાય. પ્લાઝ્મોડિયમ એનું છે એ વહન કરે છે માદા એનેફિલિસિસ મચ્છર, અને એનાથી છે એ આપણને મેલેરિયા થાય છે. કયો રોગ થાય, મેલેરિયા, માદા એનેફિલિસિસ મચ્છર. એના દ્વારા એ કોનું વહન કરે છે, પ્લાઝ્મોડિયમનું. તેનો એનાથી રોગ કયો થાય, મેલેરિયા. હજી એક એવું મદર છે, મચ્છર છે એ, એટલે કે માદા એડિસ, માદા એડિસ મચ્છર, એ છે ડેન્ગ્યુ. ઓકે, શું ડેન્ગ્યુ, ડેન્ગ્યુ છે એનું વહન કરે છે. એટલે આ મચ્છરો છે એને આપણે છે એ કઈ રીતે અટકાવી શકીએ ઉત્પન્ન થતા, એ પણ આપણે જોવું જોઈએ. તો કે જો આવા જે મચ્છરો છે ને, માદા એનેફિલિસિસ મચ્છર, માદા એડિસ મચ્છર કે જે મેલેરિયા અને ડેન્ગ્યુના વાહક છે, તો આવા મચ્છર છે એ પાણીની અંદરથી પ્રજનન કરે છે અને એનો છે એ ઉત્પન્ન થાય છે. આવી રીતે ઉત્પન્ન થાય એટલે કોઈ પણ જગ્યાએ પાણી છે એ એકઠું થવા દેવું જોઈએ નહીં. ઘરમાં પણ કૂલર હોય છે, ફ્રીજ હોય છે કે ફૂલદાની હોય છે કે ફળિયામાં કે ક્યાંય પણ ટાયરો પડ્યા હોય, તો આમાં છે પાણીનો ભરાવો થાય. તો આ પાણીનો ભરાવો છે એ અટકાવવો જોઈએ. શા માટે, તો કે જ્યાં પાણી એકઠું થતું હોય ત્યાં આવા મચ્છર ઉત્પન્ન થાય. પાણી જ એકઠું ન થવા દઈએ તો મચ્છર ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન થતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા બધા એવા રોગો છે કે રોગો એની ફેલાવવાની રીત અને એનાથી કઈ રીતે બચી શકાય એ હવે હું તમને કોષ્ટક દ્વારા છે એ સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા છે એ કોષ્ટક મેં તમને છે એ બનાવી આપ્યું છે કે જેમાં અમુક રોગોના નામ છે, એ કયા સૂક્ષ્મજીવોથી ફેલાય છે, કઈ રીતે ફેલાય છે અને એનાથી બચવાના કયા ઉપાયો છે કે સામાન્ય રીતે એ ઉપાયો આપણે કરીએ તો જેનાથી આપણે બચી શકીએ, એનું એક આખું કોષ્ટક છે અહીંયા મેં તમને આપેલું છે. વિડીયો પૂરો થાય એટલે વિડીયોને પોઝ કરી અને આ કોષ્ટક છે એ લખી લેવાનું છે, અથવા તો તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે એ આપેલું છે. એમાંથી પહેલો રોગ છે એટલે કે ટ્યુબરક્યુલોસિસ, જેને આપણે ટીબી પણ કહીએ છીએ. આવી રીતે તમે સાંભળ્યું હશે, આ ટ્યુબરક્યુલોસિસ તો નામ તમે સાંભળ્યું નહીં હોય પણ ટીબી, ટીબી રોગ છે એ તમે સાંભળ્યું હશે. તો બસ એ જ છે આ ટ્યુબરક્યુલોસિસ, એ છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. સેના દ્વારા, બેક્ટેરિયા દ્વારા છે એ ફેલાય છે. આ જે છે ને એ સૂક્ષ્મજીવો છે, કયા સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે તે, એટલે કયા સૂક્ષ્મજીવો, ટીબી છે આ રોગ છે કયા સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય, તો કે બેક્ટેરિયા દ્વારા. ફેલાવવાની રીત, તો કે હવા, હવાથી છે એ, હવામાં બેક્ટેરિયા રહેલા હોય, આ બેક્ટેરિયા છે એ માણસના શરીરની અંદર આવે એટલે છે આ રોગ થાય છે. ત્યારબાદ તો કે ઓરી,
હવે આપણને ઓછા જોવા મળે છે, રસીની શોધ થઈ ગઈ છે અને એટલા માટે હવે આ રોગ છે એ ઓછા જોવા મળશે, ઓરી અને અછબડા. ઓકે, બાકી છે પહેલાંના સમયમાં છે એ જીવલેણ રોગ હતો, માણસનું મૃત્યુ પણ થઈ શકતું હતું આ રોગથી. એટલે ઓરી છે એ વાયરસ દ્વારા ફેલાય છે. સેના દ્વારા? એક વાયરસ દ્વારા ફેલાય છે, અને હવા દ્વારા. વાયરસ છે એ ફેલાય છે, સૂક્ષ્મજીવો કયો કામ કરે છે? વાયરસ. અને હવા દ્વારા છે વાયરસ છે એ ફેલાય છે. ત્યારબાદ જોઈએ અછબડા, તો અછબડા પણ છે એમાં કયો સૂક્ષ્મજીવ હોય છે? વાયરસ. અને સેના દ્વારા ફેલાય? હવા દ્વારા. અને કોઈ વ્યક્તિ એવો છે કે જેને અછબડા છે એના સંપર્કમાં આવતા પણ છે એ આ રોગ ફેલાય છે. અને ત્યારબાદ જોઈએ તો પોલિયો, પોલિયોમાં પણ છે એ વાયરસથી જ થાય છે આપણને, અને એ પણ હવા દ્વારા ફેલાય છે અથવા તો પાણી દ્વારા છે એ ફેલાય છે. હવે આ બધાના બચવાના ઉપાયો ક્યાં ક્યાં, કઈ રીતે આપણે રોગથી બચવું, અથવા તો જો કોઈ વ્યક્તિ છે એને આ રોગ થઈ જાય તો શું કરવું? તો કે દર્દી છે કે જેને આ રોગ થયો છે એને અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો, કે જે વ્યક્તિઓ સ્વચ્છ છે, જે છે સ્વસ્થ છે, જેને કોઈ પણ જાતનો રોગ છે નહીં, આવા લોકોથી છે એ દર્દીને અલગ રાખવો. ત્યારબાદ તો કે દર્દીની છે એ વ્યક્તિગત વસ્તુઓ છે એને પણ અન્યથી અલગ રાખવી જોઈએ. એની જે વ્યક્તિગત વસ્તુઓ હોય તો એને પણ છે એ અલગ રાખવી જોઈએ, જેથી કરી છે એ રોગ છે એ આગળ ફેલાતો અટકે. અને ત્યારબાદ જોઈએ તો કે યોગ્ય ઉંમરે રસી મૂકાવવી જોઈએ. આપણે નાના હોય અને ત્યારે છે રસી મૂકાવવામાં આવે છે. ઘણી વખત તમે જોયું પણ હશે કે 0-5 વર્ષના બાળકોને છે એ પોલિયોની રસી આપવામાં આવે રવિવારે, અમુક એનો સમય હોય આ સમયગાળા દરમિયાન છે આપવામાં આવે. તો શા માટે? તો કે ભવિષ્યમાં છે એ બાળક છે કે મનુષ્ય છે એને આ રોગ છે એ પોલિયો છે એ ન થાય એટલા માટે. ત્યારબાદ જોઈએ તો કે કોલેરા, કોલેરા છે એમાં છે એ કયા સૂક્ષ્મજીવો રહેલા હોય, કયા સૂક્ષ્મજીવોથી છે એ થાય છે? તો કે બેક્ટેરિયા. જો અહીંયા મેં તમને આપેલું છે સેનાથી? બેક્ટેરિયાથી છે એ આ રોગ થાય છે. અને એ પાણી અને ખોરાક દ્વારા છે એ ફેલાય છે. પાણીથી પણ ફેલાઈ શકે અને ખોરાકથી પણ છે એ ફેલાઈ શકે છે. આ બેક્ટેરિયાઓ છે, કોલેરાના જે બેક્ટેરિયાઓ છે એ જો પાણીમાં રહેલા હોય, ખોરાકમાં રહેલા હોય, અને એ પાણીનો આપણે પીવામાં કે કંઈ બીજી રીતે ઉપયોગ કરીએ, અથવા તો ખોરાક હોય તો ખોરાકનો પણ આપણે અન્ય રીતે ખાવામાં આપણે ઉપયોગ કરીએ, તો પણ છે એ થવાની આપણને સંભાવના છે. આ કોલેરા છે એ પણ એક જીવલેણ રોગ છે. જો સમયસર એની સારવાર કરવામાં ન આવે તો એ પણ એક જીવલેણ રોગ છે. શું કરે? મનુષ્યના શરીરની અંદરથી પાણી છે એકદમ ખલાસ કરી નાખે, જો યોગ્ય સમયે એની સારવાર કરવામાં ન આવે તો. ત્યારબાદ ટાઇફોઇડ, ટાઇફોઇડ છે એ પણ કયા સૂક્ષ્મજીવોથી થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા. શેના દ્વારા? બેક્ટેરિયા દ્વારા. અને આના બેક્ટેરિયા છે પાણીમાં રહેલા હોય છે, અને એ પાણીનો આપણે પીવામાં કે ઉપયોગ કરીએ તો એનાથી પણ છે એ આપણને ટાઇફોઇડ છે એ થઈ શકે છે. હવે આનાથી બચવું કઈ રીતે? તો કે વ્યક્તિગત સ્વચ્છતા છે એ રાખવી, અને એના માટેની જે સારી ટેવ હોય એ પણ કેળવવી. આપણે વ્યક્તિગત સ્વચ્છતા છે એ રાખવી જોઈએ. બીજું શું છે? તો કે યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક છે એ ખાવો, સ્વચ્છ તાજો ખોરાક ખાવો, ઢાંકેલો ખોરાક ખાવો. આગળના ટોપિકમાં મેં તમને વાત કરી કે ભાઈ ખોરાક છે એ ઢાંકેલો રાખવો જોઈએ. શા માટે? માખી કે મચ્છર છે એના પર બેસે નહીં, એટલા માટે. શું કામે? તો કે માખી છે, મચ્છર છે, એ રોગકારક સૂક્ષ્મજીવો છે, એના વાહક છે. એટલા માટે યોગ્ય રીતે રાંધેલો અને તાજો ખોરાક છે એ ખાવો જોઈએ. અને બીજું શું? તો કે ઉકાળેલું પાણી પીવું જોઈએ. જો આ બે છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, એ પાણી દ્વારા પણ થાય છે આપણને, એટલા માટે યોગ્ય રીતે ઉકાળેલું પાણી છે એ પીવું જોઈએ, જેથી કરી આના કોઈ સૂક્ષ્મજીવો તેમાં અંદર હોય તો એ નાશ પામે છે. ત્યારબાદ બીજું કે યોગ્ય ઉંમરે છે એની રસી મૂકાવી, ટાઇફોઇડ થાય તો એની રસી મૂકાવી પડે. ઓકે, હવે જોઈએ એના પછીનો રોગ એટલે હિપેટાઇટિસ. એ આ એક પ્રકારનો રોગ છે કે જે વાયરસ દ્વારા થાય છે. શેના દ્વારા થાય? વાયરસ દ્વારા. અને એ પણ ફેલાય છે ની કઈ રીતે? પાણીથી. પાણીથી જ છે એ આ રોગ ફેલાય છે.
એટલે એટલા જ માટે છે કે ઉકાળેલું પાણી પીવું જોઈએ જો આ રોગ છે એના સૂક્ષ્મજીવોમાં હોય તો નાશ પામે, એટલા માટે પાણી છે હંમેશા ઉકાળેલું પીવું જોઈએ. અને બીજું કે એની રસી પણ મુકાવવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો મેલેરિયા. મેલેરિયા છે એ પ્રજીવ છે, એનાથી એ રોગકારક સૂક્ષ્મજીવ છે એનાથી થાય છે. અગાઉ મેં તમને વાત કરી પ્લાઝ્મોડિયમ. શું પ્લાઝ્મોડિયમ? આ છે એ મચ્છર દ્વારા ફેલાય છે. માદા એનિફિલિસિસ મચ્છર, યાદ રાખજો મચ્છરનું નામ. આ તમને એક માર્કમાં એમસીક્યુમાં કહે છે, એમસીક્યુમાં અથવા તો એક માર્કના પ્રશ્નોમાં છે, માત્ર ઉત્તર આપો એમાં પણ પૂછી શકે કે ભાઈ ડેન્ગ્યુ છે એ સેના દ્વારા ફેલાય, મેલેરિયા છે એ કઈ મચ્છર દ્વારા ફેલાય, આવું પૂછી શકે. તો માદા એનિફિલિસિસ મચ્છર દ્વારા છે એ મેલેરિયા ફેલાય છે, અને માદા એડિસ મચ્છર દ્વારા છે એ ડેન્ગ્યુ ફેલાય છે. આ યાદ રાખવું, આડાવડું થઈ જાય નહીં. અને આ મેલેરિયા છે આગળ કીધું એમ સેના દ્વારા ફેલાય, મચ્છર દ્વારા. મચ્છર છે એનું વાહક છે, એટલા માટે શું કરવું જોઈએ? તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે છે એ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છરદાનીમાં છે એ સૂવું જોઈએ, જેથી કરી છે મચ્છરો છે આપણા સુધી પહોંચે નહીં. બીજું તો કે કીટનાશકોનો છંટકાવ કરવો જોઈએ. જે રસાયણો હોય છે કીટનાશકોના, આ રસાયણોનો છે એ છંટકાવ કરવો, જેથી કરી આવા સૂક્ષ્મજીવો કે મચ્છર એ નાશ પામે. ને બીજું તો કે આજુબાજુમાં ભરાયેલું જે પાણી છે એને દૂર કરવું જોઈએ. અગાઉ આગળ હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ અગાસી ઉપર હોય કે ફળિયામાં હોય, ઘરની પાછળના ભાગમાં છે, ટાયર હોય, નારિયેળ છે તો એના છોતલા કે આવું કંઈ હોય છે એના ભાગ હોય છે, તો આમાં શું થાય, કોઈ કેરબા હોય છે એમનેમ, પ્લાસ્ટિકની બોટલો એમનેમ પડેલી હોય છે એ છે, તેમાં શું થાય, ચોમાસામાં પાણી ભરાય. ત્યારબાદ ઘરમાં પણ એવું હોય છે, ફૂલદાની છે એમાં પાણી ભરેલું હોય છે, ફ્રીજની નીચે છે તેમાં પણ પાણી ભરેલું હોય છે, આવી ઘણી બધી જગ્યાએ છે એ પાણી ભરાયેલું રહે છે. તો એક ઉપાય કરવાનો કે આવું જ્યાં જ્યાં પણ પાણી ભરાયેલું હોય, જ્યાં જ્યાં પાણી ભરાતું હોય એને છે એ સ્વચ્છ કરવું જોઈએ. પાણી છે ક્યાંય પણ એકઠું થવા દેવાનું નહીં. શા માટે? તો કે મચ્છરો છે, આ મચ્છર છે એ પાણીની અંદર જ છે એ પ્રજનન કરે છે અને એનો વિકાસ થાય છે. પાણી જો ક્યાંય ભરાયેલું ન હોય તો મચ્છર ઉત્પન્ન થાય નહીં, એટલા માટે છે પાણી ક્યાંય પણ એકઠું થવા દેવું જોઈએ નહીં. જો પાણી એકઠું થાય તો મચ્છર ઉત્પન્ન થાય, પાણી એકઠું ન થાય તો મચ્છર ઉત્પન્ન થાય નહીં. એટલા જ માટે છે એ આનો એક જ ઉપાય છે એ, અને એ એટલે કે પાણી એકઠું થવા દેવું નહીં. બીજું, ઘણા બધા સૂક્ષ્મજીવો એવા હોય કે ખાલી પ્રાણીમાં કે ખાલી મનુષ્યમાં હોય નહીં. અમુક સૂક્ષ્મજીવો એવા હોય કે બંનેને લાગુ પડે. અમુક રોગ એવા હોય કે પ્રાણીને પણ થતો હોય અને મનુષ્યને પણ થતો હોય. દાખલા તરીકે એન્થ્રેક્સ. એન્થ્રેક્સ નામનો રોગ છે એ ઢોરમાં પણ થાય છે અને મનુષ્યને પણ થાય છે. આના જે બેક્ટેરિયાઓ છે એની શોધ છે એ 1876ની અંદર રોબર્ટ કોશે છે એ 1817ની અંદર છે આ એન્થ્રેક્સના જે બેક્ટેરિયાઓ છે કે જેના દ્વારા રોગ ફેલાય છે એન્થ્રેક્સ નામનું, એ બેક્ટેરિયાની શોધ છે એ કોણે કરી હતી? રોબર્ટ કોશે. ક્યારે? 1876માં. એક યાદ રાખવું, એટલે ઘણા બધા રોગ એટલે કે અત્યારે આપણે એક જ ઉદાહરણ દેવાનું છે અને એટલે એન્થ્રેક્સ, કે જે મનુષ્યમાં પણ થાય છે અને ઢોરમાં પણ, પ્રાણીઓમાં પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે એ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. અગાઉ છે એ આગળના લેક્ચરમાં છે એ બીજું આપણે અભ્યાસ કરીશું. આજ સુધી અહીંયા રાખીએ. આશા છે તમને બધાને વિડીયો છે પસંદ આવ્યો હશે. પસંદ આવ્યું હોય તો એક લાઇક કરી દો, બાકી તમારા મિત્રો પરિવાર સુધી છે આ વિડીયોને શેર કરો જેથી વધુમાં વધુ છે એ આનો લાભ લઈ શકે. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ પણ કરો, જેથી કરી તમને આગળ છે એ નવા ને નવા વિડીયો છે એનાથી અમે મળતા રહીએ. બાકી ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.